પાલનપુર માટીરાડની ચૂંટણીમાં ગત રોજ 97.73% જેટલું ભારે મતદાન થયું હતું. ત્યારે આજે પાલનપુર માર્કેટયાર્ડ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજાઈ હતી, જેમાં વર્તમાન ચેરમેન પેનલનો વિજય થયો હતો, જ્યારે પરિવર્તન પેનલનો કરુણ પ્રકાશ થયો હતો. પાલનપુર માર્કેટયાર્ડના રસાકસીભર્યા ચૂંટણી જંગમાં આજે મતગણતરી શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી. જોકે મતદારોએ ફરી એકવાર વર્તમાન ચેરમેન ફતાભાઈ ધરિયાની પેનલ પર વિશ્વાસ મૂક્યો હતો, જેને પગલે 16 પૈકી 12 સીટો પર ચેરમેન પેનલનો વિજય થયો હતો. પોતાના પર ફરીવાર વિશ્વાસ મૂકવા બદલ ચેરમેન ફતાભાઈ ધરિયાએ મતદારો સહિત ભાજપ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે મતગણતરી હતી, સવારે જે ઉત્સાહ હતો કે અમારા ખેડૂત વિભાગમાં 10-10 ઉમેદવારો વિજેતા થયેલા છે, એમાં એક પણ ખાસ એવી વાત છે કે અમારા ઇત્તર સમાજના બંને, એક પાટીદાર સમાજના, એક રાજપૂત સમાજના, રાજપૂત સમાજની બે મંડળી રદ કરી હોવા છતાં પણ તે અમારા પહેલાં વિજેતા થયા, મને ખૂબ ગર્વની વાત છે કે દરેક સમાજની સાધનની ચાલે છે. ખરીદ વેચાણ સંઘ વિભાગની વાત કરું તો એ પણ બે જે ઉમેદવારો છે અમારા એ ખૂબ જંગલેટથી જીતેલા જાહેર થયેલા છે. વેપારી વિભાગમાં જે 4 ઉમેદવારો એમને જાહેર કર્યા છે પણ હાઈકોર્ટ ચુકાદાના આધીન જાહેર કર્યા, હાઈકોર્ટમાં મેટર ચાલુ છે. 97 જે વેપારી પેટી પેન્ડિંગ છે એ ટૂંક સમયમાં ઘણા જે વેપારી પણ અમારા 4 જીતશે એવી મને આશા છે. પાલનપુર તાલુકાના ખેડૂતોએ, વેપારીઓએ, તમામ લોકોએ જે અમારા ઉપર ભરોસો વિશ્વાસ મિલી, અગાઉ 5 વર્ષ પણ વિશ્વાસ, આ વર્ષ 5 વર્ષ વિશ્વાસ મળ્યો છે, તે બદલ હું તાલુકાના તમામ મતદાર ભાઈઓ, ખેડૂત ભાઈઓ, વેપારી ભાઈઓ તેમજ બીજા તમામ લોકોનો સાથે આભાર માનું. આજની તારીખે આપણા બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી માન્ય શંકરભાઈ સાહેબનો ખૂબ આભાર માનું કે તેમને પણ ખૂબ સારી મદદ કરી. એવા અમારા પાર્ટીના પ્રમુખ શ્રી ગુમાનસિંહ બાપુ સાહેબ પણ, મહામંત્રીશ્રીઓ તેમજ એમપી સાહેબ ભરતભાઈ પટેલ સાહેબ, દિનેશભાઈ અનાવાડિયા સાહેબ તેમજ તાલુકાના આપણા બનાસ ડેરીના ડિરેક્ટર ભરતભાઈ પણ રાત દિવસ મારા માટે, મેં કે તેમનો પણ આભાર માનું છું ખૂબ ખૂબ. આપણા બનાસબેના ડિરેક્ટર જસુભાઈ તેમજ બીજા તમામ નામી અનામી પાર્ટીના સૌ વડીલો, આગેવાનો તેમજ તમામ મતદાર ભાઈઓ, ખેડૂતો, વેપારીઓ કે આમ જનતા પણ લોકોએ જે મારા ઉપર ભરોસો રાખી, મીડિયા મિત્રોનો પણ અત્યારે ખૂબ આભાર માનું છું કે મીડિયામાં સામેવાળા લોકોએ ખૂબ ભ્રષ્ટાચારના મારા ઉપર આક્ષેપ કર્યા પણ મેં જાહેરમાં કીધું કે મારા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કરો, હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. તે આજે તમારે સાબિત થઈ ગયું કે કેને ભ્રષ્ટાચાર કર્યા, કેને નથી કર્યા, એ આ મતદારો તેને જાકારો આપ્યો છે. એટલે મને ખૂબ ગૌરવની બાબત તો એ છે કે એક પણ અમારો ઉમેદવાર હાર્યો અને પૂરેપૂરી પહેલાં જીતી, એ બદલ તમામ લોકોનો આજે ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારે પરિવર્તનનો પવન ફૂંકવા નીકળેલી પરિવર્તન પેનલની વેપારી વિભાગની માત્ર 4 સીટ પર જીત થઈ હતી. જોકે પરિવર્તન પેનલના અગ્રણીએ આ પરિણામને હાઈકોર્ટમાં પડકારવાની આડકતરી ચીમકી આપી હતી અને ચૂંટણી રદ પણ થઈ શકે તેવો આશાવાદ સેવ્યો હતો. અમારી હાર નથી, અમારી જીત છે. અમે મહિનાથી ખાલી મદદ મહેનત કરતા હતા, કેટલાક લોકો તૈયાર નહોતા કે પેનલ થાય નહીં અને આ લોકો લડવા નીકળ્યા છે, કશું મળે નહીં. ઝીરોમાં હતા અમે, ઝીરોમાંથી આજે અમે 400 વોટ લઈને બહાર નીકળ્યા ને એ અમારી જીત છે, અમારી હાર નથી. ખેડૂત પેનલમાં હાર થઈ, વેપારી તો જીતી ગયા અમારા, ખેડૂત પેનલમાં અમારી હાર થઈ છે. અમારે બહુ નજીક 35-40 વોટની હાર છે. જો અમે 2 મહિના પહેલાં નીકળ્યા હોત તો કદાચ એ લોકોને અમે કમ્પ્લેટ હરાવી શકો, એમાં કોઈ શંકા નથી. અને હજુ પણ આ પરિણામ છે ને એને કદાચ ઉલટી બી શકાય એવું મારું માનવું છે. એના કારણો મારે હાલ નહીં કહેવા, પણ ઘણા કારણો છે, કોર્ટ મેટરો છે. આજે અવસર છે પણ નથી કહેવું, કારણ કે કોર્ટ મેટર છે એમાં અમારે ઊંડા ન ઉતરે, કોર્ટનો ચુકાદા ઉપર આધીન છે. કદાચ ચુકાદો આવે તો ફેરફાર પણ થઈ શકે એવું મારું માનવું છે. એટલે તમે અમને હાલ મત કહો કે શું કરશો, અમે શું કરશે એ કોર્ટ કહેશે, અને ચુકાદો ફેર પાછો બદલાઈ જાય તો કદાચ કોઈ કહેવરાય નહીં. અમારે કેટલીક દાદો ફેરફારમાં કોર્ટ ચૂંટણી રદ બી થઈ શકે, અને કેટલાક પદભ્રષ્ટ માણસો છે એ રિજેક્ટ બી થઈ શકે તપાસ થાય તો, એવું અમારું માનવું છે. પાલનપુર માર્કેટયાર્ડમાં ફરી પુનરાવર્તનનું શંખનાદ ફૂંકાયું છે, ત્યારે પરિવર્તન પેનલના સોમાભાઈ પટેલનું વિજય વાવતું સંકળાઈ ગયું છે. આજે પેનલ સાથે જંગી બહુમતીથી ફતાભાઈ ધારિયાની જીત થઈ છે. ખૂબ રસાકસીભરી આ જંગથી બંને નેતાઓ વચ્ચે, બંને ભાજપ પ્રેરિત પેનલ હતી, પરંતુ ખેડૂતો અને એ ફતાભાઈની પેનલ ઉપર વિશ્વાસ મૂક્યો છે. એટલે કે જે પુનરાવર્તન પેનલ હતી એના ઉપર વિશ્વાસ મૂક્યો છે. આપ જોઈ શકો છો કે જીતનો જશ્ન ચાલી રહ્યો છે. માર્કેટયાર્ડની 2 ટર્મની અંદર ફતાભાઈ ધારિયા ત્રીજી વખત
चेरमेन पद बनवा जा रहा है। हेट्रिक मारी रही है। सहकारी मालकानी अंदर एमनी जीत थई है। समर्थकों द्वारा फूलहार पहेरावी अने आनंद उत्सव मानी रहा है, जीतनो उत्सव मानी रहा है। एटले के जे रीते चूंटणी रसाकसी भर्यो छे, जंग हतो अने फरी बीजी टर्मनी अंदर फताभाईनी पेनलनो जो जबरदस्त विजय थयो छे। कैमरामेन विशाल गोयल साथे विनोद सुंदेसा, बीके न्यूज चैनल, पालनपुर।